बनासकांठा जिला आरोग्य तंत्र આવી બીમારીઓને પહોંચી વળવા નવી પહેલ શરૂ કરી છે ખાસ કરીને કોરોના વાયરસથી મહામારીમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તમામ લોકોએ રાત દિવસ પોતાના પરિવારની પરવા કર્યા વગર લોકો સુરક્ષિત રહે તે માટે કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી કર્મચારીઓની આરોગ્યલક્ષી પરીક્ષા લેવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે ત્યારે આવી બીમારીઓ સામે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ હાલમાં જ્યારે સમગ્ર ભારતભરમાં નવી નવી બીમારીઓ પેદા થઈ રહી છે તેની સામે નવી નવી દવાઓનું પણ રોજબરોજ સંશોધન થઈ રહ્યું છે ત્યારે આ તમામ દવાઓની બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી કર્મચારીઓને માહિતી મળી રહે તે માટે આજે ડીસા ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 120 મહિલાઓની આરોગ્યલક્ષી પરીક્ષા લેવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ આજે ડીસા ખાતે આરોગ્યલક્ષી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશા વર્કર મલ્ટીપર્પઝ સુપરવાઇઝર કે જેઓ હાલમાં વધી રહેલી નવી બીમારીઓ વિશે તેમનું નોલેજ વધે તે માટે નવી સ્કીમ નવા નવા દવાઓ શોધી રહી છે તેની જાણકારીથી અપડેટ થતી રહે તે માટે પરીક્ષા લેવી જરૂરી છે તે માટેની આજે ડીસા ખાતે 120 મહિલાઓની પરીક્ષા લેવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ફેન્સી સાહેબના માર્ગદર્શન હેઠળ સૂચના મળેલ કે આપણે જે ફિલ્ડમાં આરોગ્ય કર્મચારીઓ કામ કરે છે હાલમાં જે નવી નવી બીમારીઓ શોધાઈ રહી છે નવી નવી દવાઓ શોધાઈ રહી છે નવું વેક્સિનેશન રસીકરણ શોધાઈ રહ્યું છે તે માટેની માહિતી અપડેટ થાય તે લોકોમાં જાણકારી રહે અને તે લોકોને જે જૂની જૂની જે અત્યારે આપણે કાર્યપદ્ધતિ છે જૂની જે કામગીરી અત્યારે કરી રહ્યા છે કુપોષણ ઘટાડવા માટે બાળમરણ ઘટાડવા માટે માતામરણ ઘટાડવા માટે તેની જે પણ સ્ટ્રેટેજી છે તેની પણ જાણકારી સતત અપડેટ થતી રહે તેના માટે આપણે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તો અમારા ડીસામાં 700 જણનો જે આરોગ્ય કર્મચારીનો સ્ટાફ છે તેમાંથી શરૂઆત અમે ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવી તેઓનો અત્યારે લાઇન સોલ્વ જે છે તે મારા મિત્ર ભાઈ વકીલ ફોફાણી સાહેબના સહયોગથી અમને અત્યારે તે હોલ પરીક્ષા માટે મળ્યો છે તેમાં પરીક્ષા ચાલી રહી છે પરીક્ષા 100 માર્ક્સની લેવામાં આવશે 100 માર્ક્સની પરીક્ષા પછી તેમના એમનું રિઝલ્ટ આપવામાં આવશે રિઝલ્ટમાં જેની કમીઓ જોવા મળશે જે નપાસ થયા હશે અથવા ઓછા માર્ક્સ આવ્યા હશે તે લોકોમાં શું શું ખામી રહી ગઈ છે કે રસીકરણ બાબતની કે કોઈ યોજનાઓ વિશેની અમને જાણકારી નથી તે વિશેની ખામી રહી ગઈ છે તેના માટેની ફરીથી તાલીમ આપવામાં આવશે તે માટેની પરીક્ષાનું અમે આયોજન કરેલ છે પરીક્ષા લીધા બાદ જે પણ મહિલાઓને આ પરીક્ષામાં ઉચ્ચ ગુણ આવશે તે તમામ મહિલા આરોગ્ય કર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવશે માર્ક્સ ઓછા આવશે તેઓને ફરી નવી ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવશે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવે છે તેનાથી આગામી સમયમાં વધુ સારી આરોગ્ય વિભાગની સેવાઓ બનાસકાંઠા જિલ્લાના લોકોને મળી રહેશે